રાજપીપળા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવનમાં મળેલી બેઠકમાં નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમોના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। નર્મદા જિલ્લા કલેક્ટર ડીએ શાહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એકતાનગર ખાતે યોગ દિનની ઉજવણી અંતર્ગત કાર્યક્રમની તૈયારીની ચર્ચાઓ કરવામાં આવી હતી। આ યોગ દિન નિમિત્તે એકતાનગર ખાતે 3000થી વધુ લોકો યોગાસન કરશે। જ્યારે આ કાર્યક્રમમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા અને ઇરફાન અને યુસુફ પઠાણ પણ ઉપસ્થિત રહેવાની શક્યતા રહી છે। આપણને બધાને ખબર છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીને સૂચન અન્વયે યુનાઇટેડ નેશન્સે સૂચનનો સ્વીકાર કર્યો અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગા દિન તરીકે સમગ્ર વિશ્વ એની ઉજવણી કરી રહ્યું છે। એ સંદર્ભે પણ ભારતનું સવિશેષ મહત્ત્વ છે। આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે એમાંય ખાસ કરીને જ્યારે આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષ પૂરા થયા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે, ત્યારે ભારત સરકાર દ્વારા 75 આઇકોનિક પ્લેસ સમગ્ર ભારતમાં નક્કી કરેલા છે, જેમાં ગુજરાતમાં 4 નક્કી કર્યા છે। એ પૈકીનું એક સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરને આઇકોનિક પ્લેસ તરીકે નક્કી કર્યું છે, જ્યાં આયુષ મંત્રાલયને નોડલ એજન્સી તરીકે કામ કરતી હશે અને આયુષ મંત્રાલય, ગુજરાત સરકારનું યુવક સેવાના સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકારનું હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકારનું યોગા બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળને સાથે રાખી અને આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી ડૉક્ટર મનસુખ માંડવિયા સાહેબ, હેલ્થ મિનિસ્ટર ભારત સરકારના અને અન્ય મહાનુભાવની ગરિમામય ઉપસ્થિતિમાં ઉજવાય।